नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय मां महादेव। तना एजुकेशन कैम्पस द्वारा आपणे जे ऑनलाइन विडियो टीचिंग नी प्रक्रिया शुरू छे तेमा विषय विज्ञान। हवे विज्ञान में आपणे पाठ पहेलो, बीजो अने त्रीजो एमे तमने समझावेला छे। हवे आपणे एने श्वामां लखवाना शुरू कर्या छे। तो विद्यार्थी मित्रों, श्वामां आपणे पाठ पहेलो छे पूर्ण थयो अने पाठ बीजानो प्रश्न छे, पहेलो, बीजो, त्रीजो अने चोथो पण पूर्ण करेल छे। आजे आपणे पाठ बीजा प्राणीओमां पोषण आ पाठ छे, एमां प्रश्न नंबर केटलामो आपणे पूछ्या, तो के पांचमो, व्याख्या आपो, तेना विशे अभ्यास करिए। जोईए विद्यार्थी मित्रों, प्रश्न पांच, व्याख्या आपो। एमां पहेली पाचन। હવે વિદ્યાર્થી મિત્રો, પાચન એટલે શું? તો તમે ખોરાક ખાઓ છો, એ ખોરાકનું આપણા શરીરમાં પાચન કેવી રીતે થાય છે? તો કે આપણા શરીરની અંદર જ્યારે ખોરાક જાય છે ત્યારે જટિલ હોય છે। જટિલ એટલે કે એ ખોરાક હજી પચેલો હોતો નથી, જટિલ એટલે કે એકદમ કઠણ છે। તો ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને પાચન કહેવાય છે। જટિલ ઘટક હોય, તમે રોટલીનું બટકું મોઢા મૂકો, એ જટિલ છે, એનું નાના નાના કણમાં વિભાજિત થાય એટલે એ કેવું બને છે, સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે। તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લખશું કે ખોરાકના કેવા, તો કે જટિલ, ખોરાકના જટિલ ઘટકોનું ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે પાચન કહે છે। આવડી ગયું વિદ્યાર્થી મિત્રો કે ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે। હવે બીજી વ્યાખ્યા જોઈએ, અંતઃગ્રહણ। અંતઃગ્રહણ કોને કહે? અંતઃ એટલે અંદર અને ગ્રહણ એટલે કે લેવાની, અંદર ખોરાકને લેવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? અંતઃગ્રહણ। તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે ખોરાકને શેની અંદર? તો કે શરીરની અંદર। ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે વિદ્યાર્થી મિત્રો? તો કે અંતઃગ્રહણ કહે છે। આવડી ગયું વિદ્યાર્થી મિત્રો, ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે। ત્યારબાદ છે ત્રીજી વ્યાખ્યા, દુધિયા દાંત। હવે આના વિશે તમે સાંભળ્યું હશે વિદ્યાર્થી મિત્રો, દુધિયા દાંત કોને કહેવાય? તો તમે જ્યારે નાના હોય ત્યારે તમારા દાંત છે એ પડી જાય છે અને પછી ફરીથી છે નવા દાંત આવે છે, તો એ જે દાંત આવે છે એને કેવા દાંત કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે દુધિયા દાંત કહેવાય। તો આપણે અહીંયા આની વ્યાખ્યા લખવાની છે, તો આપણે લખશું કે પ્રથમ સમૂહના જે તમારા દાંત છે એ દાંત શૈશવકાળમાં, શૈશવકાળ એટલે તમે જ્યારે નાના છો ત્યારે દાંત શૈશવકાળ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને એ તો યાદ હશે, તમે નાના હોય ત્યારે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાન અવસ્થા એમાં શૈશવ અવસ્થા આવી, તો કે શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે। શું પામે છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિકાસ પામે છે। ત્યારે શું થાય છે? અને 6 થી 8 વર્ષની ઉંમરે, અને 6 થી 8 વર્ષની ઉંમરે દાંત છે એ તમારા પડી જાય છે। શું થાય છે? ઉંમરે
पड़ी जाए छे, जेने दुधिया दात कहे छे। शुं लखीए तो तेने एटले के तेओने दुधिया दात कहे छे। विद्यार्थी मित्रों तमे नाना अने सारा अक्षरे लखजो जेथी तमारे आ व्याख्या छे ई सरखी रीते समाई जाए। हजे एक वार जोईए आपणे प्रथम समूहना दात शैशवकाळ दरमियान विकास पामे छे अने 6-8 वर्षनी उमरे आ दात पड़ी जाए तेओने दुधिया दात कहे छे। विद्यार्थी मित्रों समझाई गयो ने? तो त्यार बादनी व्याख्या छे हवे शुं छे तो के શોષણ। હવે શોષણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે પાચિત ખોરાક નાના આંતરડાની દીવાલની રુધિર વાહિનીમાં પસાર થાય જેને શોષણ કહે છે। એટલે તમે પચેલો જે ખોરાક છે એ નાના આંતરડાની દીવાલમાંથી પસાર થાય જેને આપણે શોષણ કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે પાચિત ખોરાક પાચિત ખોરાક નાના આંતરડાની દીવાલમાં શું થાય છે? તો કે નાના આંતરડાની દીવાલમાં રુધિરવાહિનીમાંથી દીવાલમાં રુધિરવાહિનીમાંથી પસાર થાય છે જેને શોષણ કહે છે। સમજાઈ ગયું? હજી એકવાર આપણે જોઈએ। પાચિત ખોરાક નાના આંતરડાની દીવાલમાં રુધિરવાહિનીમાંથી પસાર થાય છે જેને શોષણ કહે છે। હવે ત્યારબાદની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો અભિશોષણ કોને કહેવાય? આને તો શોષણ કહેવાય, તો અભિશોષણ કોને કહેવાય? તો રુધિરવાહિની દ્વારા જે શોષણ થાય છે એ શોષાયેલ ખોરાક રુધિરવાહિની દ્વારા શરીરના વિવિધ અંગોમાં જાય, આ તો રુધિરવાહિની લે જ છે શોષણ, વિવિધ અંગોમાં જાય એને શું કહેવામાં આવે છે? તો કે અભિશોષણ કહે છે। તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો તો કે શોષાયેલા ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો એટલે કે આપણા જુદા જુદા અંગો આંખ નાક કાન વિવિધ અંગો સુધી પહોંચે છે જ્યાં પછી અલ્પવિરામ કરવાનું છે કે જ્યાં તે શરીર માટે શું આપે છે? તો કે જરૂરી પ્રોટીન, આ બધા જે છે ખનિજ દ્રવ્યો, તો કે પ્રોટીન જેવા જટિલ ઘટકોના કેવા? તો કે જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે જેને અભિશોષણ કહે છે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કે શોષાયેલા ખોરાક રુધિરવાહિની દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે જેને અભિશોષણ કહે છે। સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? હવે ત્યારબાદની છે વ્યાખ્યા છે મળત્યાગ। હવે મળત્યાગ એટલે શું? તો તમને મેં સમજાવ્યું હતું કે ન પચેલો ખોરાક આપણા શરીરની અંદર જે ખોરાક પચતો નથી એ ક્યાં જાય છે? તો કે ક્યાં જાય વિદ્યાર્થી મિત્રો? તો કે એ મળમાં જાય છે અને ત્યાંથી મળત્યાગ થાય છે। તો અહીંયા આપણે લખીએ
मोटा आतरडा मा मोटा हातर डामा न पचेलो खोराक तो अहीं आपणे लखशी अहीं तमे लखी सको न पचेलो खोराक अथवा तो लखी सको बाकी रहेल केवो तो के बाकी रहेल खोराक क्या जाय छे तो के मळाशयमां आ पाचन अंग अंग छे एनु एक अंग छे मळाशयमां जाय छे। હવે ન્યાસ શું કરે છે તો કે અને મળમાં ફેરવાય છે મળાશયમાં જાય છે અને મળમાં ફેરવાય છે આ મળ મળ દ્વાર આ મળ છે ઈસેના દ્વારા તો કે મળ દ્વાર દ્વારા સમયાંતરે એટલે કે એનો સમય આવે ત્યારે સમયાંતરે શું થાય છે તો કે નિકાલ પામે છે જેને મળ ત્યાગ કહે છે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે મોટા આતરડામાં બાકી રહેલ ખોરાક અથવા તો લખી શકો ન પચેલો ખોરાક મળાશયમાં જાય છે અને મળમાં ફેરવાય છે આ મળ દ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે જેને મળત્યાગ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન 5 છે એ પૂર્ણ થાય છે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 6